सूरत शहरना सचिन विस्तारना पूर्व प्रेमीए प्रेमिकाना गड़े जाहेरमां कटर फेरवी दीधुं छे। गंभीर रीते इजाग्रस्त प्रेमिकाने सारवार अर्थे हॉस्पिटलमां खसेड़वामां आवी छे। उमरपाड़ानी 22 वर्षीय युवती पर पूर्व प्रेमीए जीवलेण हुमलो कर्यो छे। सचिनना सूड़ा विस्तारमां आ घटना बनी छे। जो कि आ घटना बाद लोकोमां रोष छवायो छे। लोको फरी ग्रीष्मा वेकरिया केसने याद करी रह्या छे। આ ગુનાના કામે ભોગ બનનાર દીકરી વર્ષ 2019માં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એપ્રિલ પાર્કમાં ટીશર્ટ બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને આરોપી પણ તેણીની સાથે નોકરી કરતો હતો। એ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થયેલી અને આરોપીએ તેણીને પોતાની સાથે લગ્ન કરવા માટે સામાજિક રીતે તેણીના મા બાપ પાસે માગું નાખ્યું, પરંતુ તેણીના મા બાપ અને તેણીએ બંનેને આ છોકરો પસંદ ન હોવાથી ના પાડેલી। ત્યારબાદ જે ભોગ બનનાર દીકરી જે છે એ છેલ્લા ઘણા સમયથી નોકરી પર આવવાનું બંધ કરી દીધેલું, પરંતુ છેલ્લા 6 માસથી આ જ જગ્યા ઉપર આ જ કંપની પર એમણે નોકરી ચાલુ કરેલી અને આરોપી તેણીને હેરાન પરેશાન ન કરે તે માટે તેણીએ આરોપીનો જે ફોન પણ પોતાના મોબાઈલમાં બ્લોક કરી દીધેલો હતો। મીનવાઇલ આરોપીને ખબર પડેલી કે આ કામે ભોગ બનનાર છોકરી એપેરલ પાર્કમાં નોકરી પર આવેલી છે અને સચિન વિસ્તારમાં રહે છે એની હકીકત મેળવી ગઈ તારીખ 17ના રોજ આરોપી છોકરીને મળવા માટે ગયેલો અને પોતાની સાથે આવવા માટે ઓફર કરેલી, પરંતુ તેણીએ ના પાડી એ બાબતે બંને વચ્ચે ઝઘડો થયેલો, પરંતુ પબ્લિકના માણસો ભેગા થઈ જતા ત્યાંથી 17 તારીખે ભાગી ગયેલો। ત્યારબાદ ગઈ તારીખ 21-12-2022ના રોજ તેણી નોકરી પર જતી હતી તે વખતે એપ્રિલ પાર્કના દરવાજા પાસે પાછળથી આવી તેણીના ગળાના ભાગે પતરા જેવા તીક્ષ્ણ હથિયારથી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી અને સ્થળ પરથી ભાગી ગયેલો। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલી, તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને મળેલ હકીકત આધારે આરોપી રામસિંહને ડિટેન કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ બાબતે ગુમની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તીક્ષ્ણ પતરા જેવું કોઈ હથિયાર છે આ બાબતે અલગ અલગ એંગલથી તપાસ કરી આરોપીને સજા સુધી પહોંચાડી શકીએ એ માટેના તમામ એંગલથી તપાસ કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે। મેં આપને અગાઉ કીધું એ પ્રમાણે 2019માં એપ્રિલ પાર્કમાં બાંસવાડા નામની જે કંપની હતી એમાં બંને સાથે કામ કરતા હતા। એ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થયેલી હતી, પરંતુ આરોપીએ પોતાની સાથે લગ્ન કરવા માટેનું માગું નાખેલું, પરંતુ તેણી અને તેના મા બાપને આ મંજૂર ન હોવાથી ના પાડેલી ને આપણે કીધું એ પ્રમાણે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તે ઉપરાંત બીજી અન્ય કલમો પણ લગાડવામાં આવેલી છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।